brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતી બંધ બારની બેઠક, દિલ્હી નેતાઓના કાલાવાલા, ભયંકર લોબિંગ અને અંતે નામ જાહેર થાય છે રાજેશ ચુડાસમા, જૂનાગઢ લોકસભા બેઠક. પરંતુ શા માટે રાજેશ ચુડાસમા? શા માટે રાજેશ ચુડાસમા જ, અન્ય કોઈ નહીં? કેમ રાજેશ ચુડાસમા સિવાય શું ભારતીય જનતા પાર્ટીને અન્ય કોઈ ચહેરો મળ્યો નહીં? શું રાજેશ ચુડાસમાનો વિકલ્પ જૂનાગઢ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ નથી? રાજેશ ચુડાસમા વિવાદોમાં રહ્યા, આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ શા માટે આપી? જો ટિકિટ આપવી જ હતી તો પહેલી યાદીમાં શા માટે નામ જાહેર ન કરાય? શું રાજેશ ચુડાસમા માટે અમિત શાહ સુધી કનેક્શન લગાવવામાં આવ્યું? શું રાજેશ ચુડાસમા માટે આજે વાત કરીશું જૂનાગઢ લોકસભા બેઠકમાં રાજેશ ચુડાસમા ટિકિટ કેમ મળી. જૂનાગઢ લોકસભા બેઠક, ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પરંતુ આમ છતાં પણ વાત લીધેલી છે. 2014 માં જીત્યા, 2019 માં જીત્યા રાજેશ ચુડાસમા, અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમા ને મેદાને ઉતારે છે, પરંતુ કઈ યાદીમાં? છેલ્લી યાદી, હજુ જ હમણાં બહાર. પહેલી યાદીમાં રાજેશ ચુડાસમાનું નામ એ વસ્તુ એ વાત સ્પષ્ટ કરે છે કે રાજેશ ચુડાસમાનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી શોધી રહી હતી. જૂનાગઢ લોકસભા બેઠક કોળી સમાજની, કોળી સમાજની બહુમતી, કોળી સમાજનો વ્યક્તિ મૂકવો, ક્ષત્રિય સમાજનો વ્યક્તિ મૂકવો, આહિર સમાજનો વ્યક્તિ મૂકવો, આ એક મોટી મૂંઝવણ હતી. ક્ષત્રિય સમાજે પણ માંગ કરી, આહિર સમાજ માંથી પણ અમરીશ દેવ આવી શકવાની સંભાવના હતી. લોહાણા સમાજે પણ માંગ કરી કે ગિરીશ કોટેચાને મૂકો જૂનાગઢ લોકસભા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મન બનાવી લીધું હતું. અમે આપને કહ્યું હતું કે રાજેશ ચુડાસમા રિપીટ થવા જઈ રહ્યા છે, એ નક્કી છે. એ વિડીયો આપ ગુજરાત તકમાં જોઈ શકો છો. સી આર પાટીલ મંત્રી પહોંચ્યા, બેઠક થઈ, ગુપ્ત બેઠકમાં તમામ ધારાસભ્યોએ કહ્યું કે રાજેશ ચુડાસમા સારા છે, રાજેશ ચુડાસમાને રિપીટ કરો. અમિત શાહ સુધી પહોંચી ગયા મિત્રો, અને બાહેંધરી તો ન કહી શકાય, પરંતુ એક વાત કહેવામાં આવી હતી કે ચિંતા ન કરો, સારો ઉમેદવાર મૂકવામાં આવશે. પરંતુ કહેવાય છે સ્થાનિક સૂત્રો દ્વારા કે પાટીલે સંકેત આપી દીધા હતા રાજેશ ચુડાસમાને કે તૈયારી શરૂ કરી. રાજેશ ચુડાસમા સાથે અન્ય લોકો પણ રેસમાં હતા. છેલ્લે છેલ્લે મહિલા ઉમેદવાર તાબેન માલમનું નામ પણ રેસમાં ચાલ્યું. કોળી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ શોધ્યો, પરંતુ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ છેલ્લા કેટલા મહિનાઓથી ચાલતું હતું. આ કેસમાં રાજેશ ચુડાસમાનું નામ હતું. રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે તેવું લાગતું હતું લોકોને, પરંતુ રાજેશ ચુડાસમા દિલ્હીના નેતાઓને સમજાવવામાં સફળ રહ્યા છે. રાજેશ ચુડાસમાનું લોબી સફળ રહ્યું છે. રાજેશ ચુડાસમાએ ફરી એક વખત સાબિત કરીને બતાવ્યું છે કે પડદા પાછળ રહેતા, ચૂપ રહેતા, ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ બાદ કરતા વિવાદોમાં ન આવતા આ રાજેશ ચુડાસમા આજે પણ એટલા જ મજબૂત છે, આજે પણ તેના સંપર્ક એટલા જ પ્રબળ છે. રાજેશ ચુડાસમા નક્કી થઈ ચૂક્યા છે,
કદાચ એ દિવસ કે જ્યારે અમિત શાહ સાથે વાત કરવામાં આવી ત્યારે જ તેનું નામ નક્કી થઈ ગયું હતું. પરંતુ રાજેશ ચુડાસમાની સામે કોણ આવી શકે? કોંગ્રેસમાંથી હીરાભાઈ, હીરાભાઈ આહીર સમાજમાંથી આવે છે. હીરાભાઈને કોંગ્રેસ નેતાને ઉતારી શકે છે. કોળી વર્સિસ આહીરનો જંગ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી પહેલી ચાલ ચાલે તેની કોંગ્રેસ રાહ જોઈને બેઠી હતી. કોંગ્રેસ ચાહત તો જૂનાગઢમાં ચહેરો ઉતારી શકત, પરંતુ આજ સુધી તેણે રાહ જોઈ. હીરાભાઈ જોટવા કોંગ્રેસ તરફથી આવશે એ વાત અત્યારે 99% નક્કી છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીની ચાલ જોઈને કોંગ્રેસ હવે કોળી ઉમેદવાર ઉતારી દે તો પણ નવાઈ નહીં. અમરીશ દેવની પણ ચર્ચા હતી, પરંતુ રાજેશ ચુડાસમા નક્કી થઈ ચૂક્યા છે. હવે કોંગ્રેસ આહીર ઉમેદવારને ઉતારે છે, કોળી ઉમેદવારને ઉતારે છે, કે પછી ક્ષત્રિય ઉમેદવારને ઉતારે છે? ક્ષત્રિય સમાજે પણ માંગ કરી હતી કે અમારા ઉમેદવારને ઉતારવામાં આવે. રજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં એક સંમેલન ખાતે લોહાણા સમાજ પણ છેલ્લે છેલ્લે મેદાને આવ્યો. ગિરીશ કોટેચાની ટિકિટ આપવા માંગ કરવામાં આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ત્રીજી વખત મેદાન મૂક્યા. 2014-2019 અને ફરી એક વખત એ જ મુહૂર્તે રાજેશ ચુડાસમા અને સમય 2024. આ હોળીનો સમય, આ હોળીનો ઉત્સવ, આ તહેવાર રાજેશ ચુડાસમા કદાચ હવે નહીં ભૂલી શકે. એ દિવસે નામ જાહેર થયું અને તેવા સંજોગોમાં કે પોતે રાજેશ ચુડાસમા પોતે પણ કન્ફર્મ નહોતા કે મને કહેવામાં આવ્યું છે, પરંતુ અંતિમ ઘડીએ નામ કપાઈ જશે. તો જૂનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પરંતુ વાત લીડની આવે છે. કોળી ઉમેદવાર મૂકી દીધો છે. જૂનાગઢ કોળી સમાજની બેઠક છે, સુરેન્દ્રનગર કોળી સમાજની બેઠક, આ બંને બેઠકોમાં કોળી ઉમેદવાર મૂક્યા છે નવી યાદીમાં ભારતીય જનતા પાર્ટી. જૂનાગઢમાં વિધાનસભા બેઠક આવે છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો આજે કબજો છે. 2017માં ફક્ત કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ હતી. આજે તમામ વિધાનસભાની વાત કરીએ તો છે એક વિધાનસભા વિસાવદર છે કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતીને આવ્યા, ઉપર ભાયા પક્ષ પલટો કર્યો અને હવે ત્યાં આવનાર સમયમાં ચૂંટણી થશે ત્યાં જે ભાજપમાં છે ઉપર ભાયા. એ બેઠક સિવાય તમામ બેઠક જે સોમનાથ બેઠક છે વિમલ ચુડાસમાની વાત કરતા તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. વિસાવદર છે, સોમનાથ છે, ઉના છે, કોડીનાર છે, આ સહિત જૂનાગઢ વિધાનસભા પોતે છે. આ તમામ બેઠકોમાં એક કોંગ્રેસની, એક આપની અને બાકી 5 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટી આ પહેલા જ પ્લાન બનાવી લીધો હતો જૂનાગઢમાં, વિસાવદરમાં તેમણે હાલ વાતાવરણ હળવું કરી દીધું છે. પરંતુ હજુ પણ સોમનાથ વિમલ ચુડાસમા પાસે છે. એક વાત એવી પણ છે કે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા ખૂબ જ નજીકના મિત્રો છે, બંને વચ્ચે ખૂબ જ સારો એવો પ્રોમો છે. આ કારણે સોમનાથ બેઠકમાં પણ રાજેશ ચુડાસમા ચિંતિત. હવે વાત એ છે કે કોંગ્રેસ કોને ઉતારશે? કોંગ્રેસ હીરાભાઈ જોટવાને ઉતારશે કે પછી અન્ય કોઈ ચિત્ર ઉતારશે? અન્ય કોઈ ચહેરો ઉતારે છે તો એ કોણ હશે? હવે રાજેશ ચુડાસમાનું નામ નક્કી જ થઈ ચૂક્યું છે, તો રાજેશ ચુડાસમા હવે જે પ્રકારે પ્રચાર શરૂ કરશે, જે પ્રકારે પોતે અંદર ખાને સમીકરણો સેટ કરશે, જે પ્રકારે 2014 અને 2019 પોતેની પાસે અનુભવ છે તે કામે લગાશે. આચારસંહિતા છે, પરંતુ એ બંધ બારને સમીકરણો સેટ કરવાની વાત હશે. 2014-2019 રાજેશ ચુડાસમા, રાજેશ ચુડાસમાએ પોતે એટલા મજબૂત છે અને શા માટે રાજેશ ચુડાસમા ફરી એક વખત રિપીટ થયા છે અને રિપીટ થાય છે એને સાબિત કરીને બતાવ્યું છે. કોંગ્રેસમાંથી કોણ આવશે? આપના મતે રાજેશ ચુડાસમા રિપીટ થયા છે કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય યોગ્ય છે કે રાજેશ ચુડાસમાની જગ્યાએ કોને મૂકવા જોઈતા હતા? રાજેશ ચુડાસમાએ ખરેખર કામ કર્યા છે? શું રાજેશ ચુડાસમા ફરી એક વખત
લોકસભા જઈ શકશે, સાંસદ બની શકશે, કોંગ્રેસ થી કોણ ઉમેદવાર લડાયક બની શકે, મજબૂત ચહેરો કોણ ચુનાવી. આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.